હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે ધોરણ 9 ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 14 વિશે અભ્યાસ કરતા હતા. એમાં ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 14.2 છે એ પૂર્ણ કર્યો હતો, અને સ્વાધ્યાય 14.3 છે આપણે અભ્યાસક્રમમાં નથી, એટલે પહેલો સ્વાધ્યાય 14.1 અને 14.3 છે નહીં. સ્વાધ્યાય 14.2 છે એનો દાખલો આપણે કમ્પ્લીટ કર્યા 1 થી 5, એટલે કે 1 થી 4 દાખલા હતા એ છે આપણે કરેલા, અને 5મો દાખલો મેં તમને હોમવર્કની અંદર આપેલો હતો. અને દાખલો ચાલો છે, ગણવાની કોશિશ દરેકે કરવાની છે. ન આવડે તો પછી મને કહેવાનું છે કે આ દાખલો ફરી વખત સમજાવો, બરાબર? તો હું તમને દાખલો છે કરાવડાવીશ, પણ દરેકે દાખલા નંબર 5 છે એ દરેકે જાતે કરવાનો છે. આજે આપણે સ્વાધ્યાય 14.4 લઈએ, પણ એની પહેલા તમારે 3 શબ્દ છે એની વ્યાખ્યાઓ છે પાકી કરવાની છે. ચાલુ તો કે મધ્ય, બીજું તો કે મધ્યસ્થ, અને બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. હવે મધ્યક એટલે શું? તો કે ધારો કે તમને કોઈ માહિતી આપેલી છે કે ભાઈ કોઈ વ્યક્તિ છે એને દરેક વિષયમાં ગુજરાતી સમાજ સાથે 7 વિષયમાં નીચે મુજબના માર્ક આવેલા છે, તો એનો મધ્યક શોધો, મધ્યસ્થ શોધો અથવા તો બહુલક શોધો, એવી રીતની રકમ આપેલી હોય. તો મધ્યક એટલે શું? તો કે એ જેટલા અવલોકનો આપેલા છે બધા અવલોકનોનો સરવાળો, અને એને ભાગ્યા એ જેટલી જેટલી સંખ્યા આપેલી છે. ધારો કે તમને 7 વિષય આપ્યા હોય તો શેડમાં 7 અને 4 સાથે 7 માર્કનો સરવાળો, તો બધાનો સરવાળો અને શેડમાં હું, તો કે એની સંખ્યા. તો એવી રીતે આપણે કરીશું કે મધ્યસ્થની વ્યાખ્યા શું થાય છે? તો કે બધા અવલોકનોનો, બધા અવલોકનના સરવાળાને કુલ સંખ્યા વડે, કુલ સંખ્યા વડે ભાગતા મધ્યક મળે છે. ધારો કે 7 વિષયના માર્ક આપેલા હોય, 50 માર્કની હોય, તો એકમાં 37 આવ્યા હોય, એકમાં તો કે 35 આવ્યા હોય, એકમાં 42 આવ્યા હોય, એકમાં 47 આવ્યા હોય, એકમાં તો કે 28 આવ્યા હોય, એકમાં તો કે 43 આવ્યા હોય, અને એકમાં તો કે 32 આવેલા હતા. બધા અવલોકનોનો શું કરવાનો? સરવાળો. એટલે કે આ બધા ટૂંકમાં આવી રીતે લખાય કે સિગ્મા એક્સ આઈ છેદમાં એન, સિગ્મા એક્સ આઈ છેદમાં એન. અને મધ્યકને આપણે શેના વડે દર્શાવશું? તો કે એક્સ બાર વડે. શેના વડે? તો કે એક્સ બાર વડે. આને શું કહેવાય? તો કે મધ્યક. મધ્યકને શેના વડે દર્શાવશું? તો કે એક્સ બાર વડે. મધ્યસ્થને? તો કે એમ વડે. અને બહુલકને? તો કે ઝેડ વડે. બરાબર, આવી રીતે તમારે યાદ રાખવાનું છે. તો કે મધ્યક એટલે હું? તો કે બધા અવલોકનો છે એનો સરવાળો, અને છેદમાં તો કે અવલોકનોની સંખ્યાનો બધા એનો સરવાળો, કે 37 વત્તા વત્તા અને છેલ્લે વત્તા 32, આ બધાનો સરવાળો એને ભાગ્યા 7 કરો એટલે તમને શું મળશે? તો કે મધ્ય. તો મધ્યસ્થ એટલે શું? તો મધ્યસ્થ એટલે કે આ જે બધા અવલોકનો આપેલા છે એને સડતા ક્રમમાં ગોઠવવાના. સૌથી નાની સંખ્યા કઈ? તો કે 32. 32 પછી કઈ? સોરી, સૌથી નાની 28, પછી 32, પછી તો કે 35, પછી 37, પછી 42, 43 અને 47. તો મધ્યસ્થની અંદર શું આવશે? તો કે બધા અવલોકનને સરળતા
બધા અવલોકનોને સરતા ક્રમમાં ગોઠવી મધ્યમાં મળતી મધ્યસ્થ એટલે બધા અવલોકનોને સરતા ક્રમમાં ગોઠવી મધ્યમાં મળતી સંખ્યાને તેનો મધ્યસ્થ કહે. આ બધા અવલોકનોને સરતા ક્રમમાં ગોઠવવાના કે પેલા કઈ આવશે તો કે 28, પછી 32, પછી તો કે 35, પછી તો કે 37, પછી તો કે 42, પછી 43 અને છેલ્લે 47. તો આ બાજુથી 3, આ બાજુ 3, મધ્યમાં કઈ મળી તો કે 37. તો આ માહિતી નો મધ્યસ્થ શું થાય તો કે 37. તો આવી રીતે સાહેબ ધારો કે 8 સંખ્યા આપેલી હોય, એટલી સંખ્યા અહીંયા પછી ધારો કે આ બાજુથી 4 અને આ બાજુથી 4 8 સંખ્યા આપેલી હોય તો મધ્યસ્થ કઈ રીતે મેળવવાનો તો કે 8 સંખ્યા આપેલી હોય તો આ વચ્ચેની બે સંખ્યાનો શું કરવાનો તો કે સરવાળો કરવાનો અને છેદમાં કેટલા મૂકવાના તો કે 2. તો આ આપણો મધ્યસ્થ થાય. તો અહીંયા બધા અવલોકનોને સરતા ક્રમમાં ગોઠવી મધ્યમાં મળતી સંખ્યાને તેનો મધ્યસ્થ મધ્યસ્થ કહે છે. જો જો અવલોકન ની સંખ્યા દેખી હોય હોય તો વચ્ચેના બંને અવલોકનના સરવાળાના અડધા કરવા. બધા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના વચ્ચે જે સંખ્યા મળતી હોય એ આપણે શું થાય તો મધ્ય. તો ધારો કે એની ઘોડે બધી સંખ્યા ગણીએ તો આપણને બેકી સંખ્યા હોય તો શું થાય તો જો અવલોકનોની સંખ્યા બેકી હોય તો વચ્ચેના આ વચ્ચેના જે સરતા ક્રમમાં ગોઠવ્યા પછી બંને અવલોકનો છે એ બંને અવલોકનોનો શું કરવાનો સરવાળો કરવાનો અને બે વડે ભાગવાના એટલે કે આને અડધા કરવાના. હવે તો કે બહુલક, બહુલક એટલે શું તો કે અવલોકનોની અંદર વધારે વખત મળતો અંક. ધારો કે અહીંયા 32 છે એની જગ્યાએ 35 હોય તો જો 35 કેટલી વખત આવ્યા? બે વખત. તો અવલોકનોનો બહુલક શું થાય તો કે 35. તો એની વ્યાખ્યા તો કે બહુલક એટલે કે દરેક અવલોકનમાં વધારે સંખ્યા દરેક અવલોકનમાં જે અવલોકન વધુ વખત મળે તેને બહુલક કહે. મધ્યસ્થ એટલે મધ્યસ્થ એટલે બે અવલોકનોના સરવાળાને, સોરી બધા અવલોકનોના, બધા અવલોકનોના સરવાળા કે કુલ સંખ્યા વડે ભાગતા આપણને શું મળે તો કે મધ્યક મળે. મધ્યસ્થ એટલે બધા અવલોકનોને સરતા ક્રમમાં ગોઠવવાના અને ત્યારબાદ જે વચ્ચેનો આપણને કિંમત મળે એ શું થાય આપણો મધ્યસ્થ. બેકી સંખ્યા હોય તો બે નો સરવાળો કરવાનો એને ભાંગ્યા બે કરો તો તમને શું મળે તો કે મધ્યસ્થ. બહુલક, બહુલક એટલે શું તો કે બધા જે અવલોકનો છે એને ક્રમમાં ગોઠવી દેવાના
ત્યાર બાદ તો કે સૌથી વધુ વખત જે મળતું અવલોકન છે એ આપણે શું થાય તો કે બહુલક આગળ સાધ્યના દાખલા ગણીશું એટલે આપણને થોડુંક વધારે છે ખ્યાલ આવશે સ્વાધ્યાય સ્વરૂપ પણ ચાર જોઈએ સ્વાધ્યાય સ્વરૂપ પણ ચાર એની અંદર સ્વાધ્યાય સ્વરૂપ પણ ચાર ની અંદર આપણે જોઈએ તો પેલો દાખલો કે એક ટીમે એક શ્રેણીની 10 મેચમાં કરેલા ગોલની સંખ્યા નીચે મુજબ છે સંજય સૌથી પર ચાર નો પેલો દાખલો જોઈએ કે એક ટીમે એક શ્રેણીમાં એક ટીમે એક એક શ્રેણીમાં 10 મેચમાં કરેલ ગોલની સંખ્યા 10 મેચમાં કરેલ ગોલની સંખ્યા નીચે મુજબ એટલે કે આ મુજબ છે દસે દસ મેચમાં કરેલ ગોલની સંખ્યા 2 3 4 5 2 3 4 5 પછી 0 પછી આગળ કીધું છે 1 3 3 4 3 1 3 3 4 3 5 ને 5 10 તો ગોલનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો તો આ ગોલનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો તો ચાલો આપેલી માહિતી છે અને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દેવાની ખાસ પહેલો દાખલો છે એટલે વ્યવસ્થિત કરવાનો છે દરેક અવલોકનો આપેલા છે અને પહેલા તમે શું કરવાનું તો કે ચડતા ક્રમમાં ગોઠવતા અહીંયા અવલો કોનને ચડતા અથવા તો ચડતો ક્રમ પહેલા શરૂઆતનો ચડતો ક્રમ તમારે ગોઠવી નાખવાનો તો કે સૌથી પહેલા તો કે 0 પછી તો કે 1 પછી તો કે 2 પછી તો કે 3 કેટલી વખત છે 1 વખત 2 વખત અને 1 2 3 અને 4 વખત 3 તો 1 વખત 2 વખત 3 વખત અને 4 વખત 3 એના પછી તો કે 4 કેટલી વખત છે તો કે 1 વખત અને 2 વખત તો 4 2 વખત એના પછી 5 કેટલી વખત છે તો કે 1 વખત એ સંખ્યા ગણી જોવાની 4 8 ને 2 10 અવલોકનોને સરતા ક્રમમાં ગોઠવી દીધા હવે શું કરવાનું છે તો કે પહેલા મધ્યક તો મધ્યક એટલે કે x બાર ને શું કહેવાય તો કે મધ્યક તેનું સૂત્ર શું થાય તો કે સિગ્મા એક્સ આઈ છેદમાં એન સિગ્મા એક્સ આઈ એટલે શું તો કે આ બધી સંખ્યાનો સરવાળો કે 0 1 3 ડોટ 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 છેલ્લી સંખ્યા કઈ તો કે 5 સિગ્મા એન એટલે કુલ સંખ્યા કેટલી છે તો કે 1 2 3 4 એમ કરતા કરતા તો કે 10 આ બધી સંખ્યાનો સરવાળો કરો તો 0 1 એટલે 1 2 એટલે 3 3 એટલે 6 6 ને 3 9 9 ને 3 12 12 ને 3 15 15 ને 4 19 19 ને 4 23 23 ને 5 28 28 ના છેદમાં 10 તો ભાગાકાર કરો તો કેટલો મળે છે તો કે 2.8 તો આપણને મધ્યક મળે 2.8 ત્યારબાદ શું કીધું છે તો કે મધ્યસ્થ
મધ્યસ્થ ને શેના વડે દર્શાવે તો કે એમ વડે તો આ માહિતી નો મધ્યસ્થ શું થાય તો કે અવલોકનો ને ચડતા ક્રમ માં ગોઠવવાના અને એના પછી તો કે વચ્ચે ના જે પદ હોય એ આપણે શું થાય તો કે મધ્યસ્થ આ બાજુથી એક બે ત્રણ ચાર આ બાજુથી તો કે એક બે ત્રણ અને ચાર તો વચ્ચે તમને કઈ સંખ્યા મળી તો કે આ બે સંખ્યા મળી તો બે નો સરવાળો એને ભાંગ્યા બે એટલે કે ત્રણ વત્તા ત્રણ એને ભાંગ્યા બે ત્રણ વત્તા ત્રણ એટલે સના છેદમાં બે તો ત્રણ દો ને સ તો માહિતી નો મધ્યસ્થ આપણને શું મળ્યો તો કે સ ત્યારબાદ તો કે બહુલક બહુલક ને શેના વડે દર્શાવાય તો કે ઝેડ વડે તો આ માહિતીમાં સૌથી વધારે વખત અંક આવતો કયો તો કે જુઓ ત્રણ છે કેટલી વખત આવે છે તો કે ચાર વખત તો અહીંયા લખવાનું કે બહુલક બરાબર ત્રણ યાદ રહેશે આવી રીતે છે દરેક દાખલા છે આપણે ગણવાના છે આ સ્વાધ્યાય 14.4 નો દાખલા નંબર પહેલો હતો આગળ બીજો દાખલો જોઈએ બીજા દાખલાની રકમ તમને આપેલી છે કે ગણિતની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ 100 માંથી મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે એમાં લખું છું કે 41, 39, 48 ગણિતની કસોટીમાં ગણિતની એક કસોટીમાં 15 વિદ્યાર્થી એ મેળવેલ ગુણ આ પ્રમાણે છે કે 41, 39, 48 41, 39, 48 એના પછી 52, 46, 62 52, 46, 62 એના પછી 54, 90 54, 90 ત્યારબાદ 52, 98, 40 52, 98, 40 એના પછી તો કે 42, 52, 60 42, 52 અને 60 પછી નીચે કહ્યું છે તો આ માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો મધ્યક મધ્યસ્થ અને બહુલક મેળવો આ દાખલાની શરૂઆત તો કે પહેલા શું કરવાનું તો કે ચડતો ક્રમ તો આ બધા અવલોકનોને ચડતા ક્રમમાં પહેલા ગોઠવી દેવાના તો સૌથી નાની સંખ્યા તો કે 40, 39 તો પહેલી સંખ્યા તો કે 39 એના પછી તો કે 40, 40 પછી તો કે 41 40 આવી ગયા 39 આવી ગયા 41 આવી ગયા 41 પછી 40 અહીંયા જુઓ કેટલી વખત છે તો કે બે વખત તો 40 કેટલી વખત લખવાના બે વખત પછી 41 પછી અહીંયા 42, 42 બીજી વખત છે તો કે નહીં તો 42, 42 પછી આગળ જઈએ તો 47 પછી તો કે 48, 48 પછી તો કે અહીંયા 52 છે આમાં કઈ 52 કરતા નીચે તો કે નહીં 52 કેટલી વખત છે તો કે એક વખત બે વખત અને ત્રણ વખત તો ત્રણ વખત 52, 52 પછી મોટી સંખ્યા તો કે અહીંયા 41 આવી ગયા છે 62, 52 પછી અહીંયા જુઓ 54, 54 પછી વધે કેટલા તો કે 60, 98, 97 અને 62 તો કઈ આવશે તો કે પેલા 60 આવી ગઈ હવે અહીંયા 98 વધ્યા છે 97 વધ્યા છે અને
बासठ विद्या से पहला पी बासठ पी तो अठाणु ने सन्नु बासठ आई गया तो सन्नु ने अठाणु पहला सन्नु ने पी अठाणु पी गणी जुवानु तो त्राण एक बे त्राण चार पांच छ सात आठ नौ दस अगियार बार तेर चौद ने पंदर आ बदा ने सत्ता क्रम में गोठवी हवे हूँ करवानु तो के पहला मध्यस्थ એટલે કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન સિગ્મા એક્સ આઈ છેદમાં એન એક્સ આઈ હું તો કે આ બધાનો સરવાળો કે ઓગણચાલીસ વત્તા ચાલીસ વત્તા ફરી ચાલીસ વત્તા વત્તા છેલ્લી સંખ્યા કઈ તો કે અઠાણું આ બધાનો તમારે સાઈઝમાં સરવાળો કરવાનો એના છેદમાં કુલ અવલોકન કેટલા છે તો કે પંદર આ બધાનો તમે સરવાળો કરશો એટલે તમને મળશે આઠસો ને બાવીસ પંદર આઠસો બાવીસ ભાગ્યા તમારે પંદર કરવાના છે એટલે તમને મળશે છપ્પન પોઈન્ટ આઠ આ માહિતીનો મધ્યક હતો ત્યારબાદ મધ્યસ્થ મેળવીએ મધ્યસ્થ ને શાના વડે દર્શાવે તો કેમ વડે મધ્યસ્થ કુલ અવલોકન પંદર આપેલા છે એટલે એકી સંખ્યા તો સાત દુ ચૌદ એટલે કે આ બાજુથી સાત અને આ બાજુથી સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ બાજુ થી સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત વચ્ચે કઈ મળી તો કે બાવન તો મધ્યસ્થ શું થશે બાવન હવે બહુલક બહુલક ને શેના વડે દર્શાવાય તો કે ઝેડ વડે બહુલક એટલે વધારે વખત આવતી સંખ્યા તો કે બાવન જુઓ કેટલી વખત આવે છે એક બે અને ત્રણ વખત બીજો આ કોઈ પણ અંક સહિત ત્રણ વખત આવતો નથી તો આનો બહુલક કેટલો થાય છે તો બહુલક પણ આપણને કેટલો મળશે તો કે બાવન તો આવી રીતે માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક છે એ દરેક દાખલાની અંદર છે આપણે ગણવાનો હોય છે આ તો સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બે નો દાખલા નંબર બે ફરીથી આજનું જે વસ્તુ આપણે કરાવી પહેલે પેલું શું હતું તો કે મધ્યક તો મધ્યક કઈ રીતે મેળવવાનો તો કે જે તમને અવલોકનો આપેલા છે એ બધા અવલોકનોનો શું કરવાનો સરવાળો અને જેટલા અવલોકનો આપ્યા છે એ જેટલી સંખ્યા મળતી હોય એના વડે ભાગાકાર કરવાનો દરેક અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા એટલે અવલોકન અને મધ્યકને શેના વડે દર્શાવાય તો કે એક્સ બાર વડે સિગ્મા એક્સ આઈ છેદમાં એન એ સૂત્ર એનું થાય કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન ત્યારબાદ તો કે મધ્યસ્થ તો મધ્યસ્થ ને શાના વડે દર્શાવાય તો કે એમ વડે તો મધ્યસ્થ કોને કહેવાય તો કે બધા અવલોકનોને પહેલા સરતા ક્રમમાં ગોઠવવાના સરતા ક્રમમાં ગોઠવાઈ જાય પછી એની મધ્યમાં જે અંક આવેલા હોય એ આપણે શું થાય તો કે મધ્યસ્થ તો ધારો કે બધા અવલોકનો આપણને બે કે સંખ્યામાં આપેલા છે તો વચ્ચેના બે અવલોકનોનો સરવાળો કરવાનો અને એને ભાંગ્યા બે કરી દેવાના ત્યારબાદ બહુલક તો બહુલક એટલે જે તમને અવલોકનો આપેલા છે બધા અવલોકનોની અંદર સૌથી વધારે વખત જે અવલોકન રિવિઝન થતું હોય એટલે કે મળતું હોય તો એ આપણો શું થાય તો કે બહુલક અને તેના આધારે તમને અહીંયા અવલોકન આપેલા હોય એના ઉપરથી તમારે મધ્યક મધ્યસ્થ અને બહુલક મળે એવી રીતે તમારે અહીંયા આપણે સ્વાધ્યાયની અંદર બે દાખલા જોઈએ એવી રીતે તમારે બધા દાખલા છે એ ગણવાના છે આવતા લેક્ચરની અંદર આપણે આગળના બીજા દાખલા છે એ જોઈશું હું તમને અમુક દાખલા છે એ હોમવર્કની અંદર આપીશ જે દરેકે સહી કરવાના છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો